નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, ગણિતમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ વિશે છે એ માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલા પૂર્ણ સંખ્યા એટલે કઈ આવશે? તો કે 1, 2, 4, 5, 6, 7 આ બધી સંખ્યાઓને કઈ સંખ્યા કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ એટલે કઈ સંખ્યા થશે? અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ સંખ્યા? કે જે અપૂર્ણ અંક હોય તેને અપૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે અહીં હું લખું છું 1/2 લખું છું, તો કે આ જે સંખ્યા છે કેવી છે? અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે પૂરી સંખ્યા નથી. પછી તમને અહીં લખેલી હોય 3/4, પછી 5/6 લખેલી હોય, એટલે કે કોઈ પણ છે એ આવી સંખ્યા લખેલી હોય તેને અપૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. હવે અહીં તમને એક લંબચોરસ આપવામાં આવેલું છે, તો કે આ લંબચોરસને બે સરખા ભાગમાં વહેંચવામાં આવેલું છે. તો કે આ લંબચોરસના કુલ કેટલા ભાગ બને છે? બે ભાગ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં લાલ અને લીલા એમ બે ભાગ પાડેલા છે. તો કે આપણે લાલ ભાગ છે એને અપૂર્ણાંકમાં દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો કે અહીં લાલ ભાગ છે એ ફક્ત એક જ છે, એ લંબચોરસ આપેલું છે, તો આપણે તેને ઉપર લખીશું. અને કુલ કેટલા છે? કુલ બે આપેલા છે લંબચોરસ, એટલે આપણે એને કુલ ભાગ 2 લખીશું. એટલે લાલને લખાશે 1/2, એટલે કે 1/3. પછી લીલો ભાગ પણ કેવો છે? તો કે તે પણ છે એક ભાગમાં જ લીલો રંગ કરવામાં આવેલો છે, બંને ભાગમાં કરવામાં આવેલો નથી. તો તેને પણ કેવી રીતે લખીશું? તો કે 1/3 લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે અપૂર્ણાંક સંખ્યા છે એ શું એમ. હવે આપણે જોઈએ રાષ્ટ્રધ્વજ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણો રાષ્ટ્રધ્વજ જોયેલો છે, તો કે રાષ્ટ્રધ્વજ છે કેવો છે? તો કે લંબચોરસ છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં છે એ પાના નંબર ઉપર 50 ઉપર છે એ રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે. તો કે રાષ્ટ્રધ્વજ છે એ 3 ભાગમાં વહેંચાયેલો છે, કેસરી, સફેદ અને લીલો. તો કે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રધ્વજમાં 3 ભાગ પડે છે, કુલ 3 ભાગ છે. એમાંથી એક ભાગમાં શું આપેલું છે? કેસરી રંગ આપેલો છે. તો કે તે ભાગને કેવો ભાગ કહેવાય? ત્રીજો ભાગ કહેવામાં આવે છે. તો અહીં તમને પૂછ્યું છે કે પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો? તો તમે જોયેલો છે કે ધ્વજના 3 ભાગમાંથી કેટલા ભાગમાં લીલો રંગ હોય છે? તો કે એક ભાગમાં લીલો રંગ હોય છે. તો આપણે એને આવી રીતે દર્શાવી શકીએ 1/3, એટલે કે 1/3. પછી સફેદ રંગ ધ્વજના 3 ભાગથી ઓછો છે, શા માટે? તો તમે જોઈ શકો છો રાષ્ટ્રધ્વજમાં કે 3 રંગો કેવા હોય છે? સરખા હોય છે. તો કે સફેદ રંગ છે એ તેનાથી ઓછો હોતો નથી. તો લખીશું સફેદ રંગ ઓછો નથી, કેવો છે? સરખો છે. શા માટે? તો કે તે પણ છે રાષ્ટ્રધ્વજને એક ભાગમાં છે એ સફેદ રંગ આવેલો હોય છે, એટલે કે 1/3 છે એ ભાગ રોકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં છે એ નીચે તમને અફઘાનિસ્તાનનો ધ્વજ આપેલો છે. તો તેમાં તમને 3 ભાગ આપેલા છે. તો પહેલા ભાગમાં કાળો રંગ કરેલો છે, વચ્ચેના ભાગમાં લાલ રંગ કરેલો છે, અને છેલ્લા ભાગમાં લીલો રંગ કરેલો છે. તો હવે તમને પહેલો પ્રશ્ન તેમાંથી પૂછ્યો છે કે તેના કેટલામો ભાગ કાળો છે? તો તમે જોઈ શકો છો રાષ્ટ્રધ્વજના કુલ કેટલા ભાગ કરવામાં આવ્યા છે? 3 ભાગ કરવામાં આવ્યા છે, અને એમાંથી કાળો રંગ એક ભાગમાં છે, એટલે કે તેને 1/3 છે એવી રીતે આપણે લખી શકીએ. પછી
ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય છે? તો કે લીલો રંગ પણ ફક્ત એક જ ભાગમાં કરવામાં આવેલો છે, તેથી આપણે તેને પણ એકના છેદમાં ત્રણ એટલે કે એક તૃતીયાંશ લખી શકાય છે. હવે કીધું છે શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે? ના, કારણ કે લાલ ત્રણેય ભાગ કેવા કરવામાં આવ્યા છે, સરખા કરવામાં આવ્યા છે, તો લાલ રંગ છે એ ત્રીજા ભાગથી ઓછો નથી. તો લખીશું જવાબ કરીને લાલ રંગ ત્રીજા ભાગથી ઓછો નથી. શા માટે? તો કે તે પણ છે એ એક તૃતીયાંશ ભાગ રોકે છે. હવે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને નીચે મ્યાનમારનો છે એ રાષ્ટ્રધ્વજ આપેલો છે, તો કે તે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો તમે છે એ પાઠ્યપુસ્તકમાં જુઓ, તો કે પાઠ્યપુસ્તકમાં છે એ આવી રીતે અહીં કોર્નર ઉપર એટલે કે ખૂણામાં વાદળી રંગ છે અને બાકીનો ભાગ કેવો કરેલો છે, લાલ રંગ કરેલો છે. તો તમે જોઈ શકો છો કે એ ચોરસના તમે સરખા ભાગ પાડો ને લંબચોરસના, તો તમને ખબર પડે કે વાદળી રંગ છે ને એ છે એ ઓછો રંગ છે. તો કે ચોથા ભાગથી કેવો છે, ઓછો રંગ છે. તો અહીં લખીશું ઓછો. હવે પૂછો છે એના પછીનો પ્રશ્ન, ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તો કે વિદ્યાર્થી મિત્રો, પછી આગળ છે અડધા ભાગથી વધારે છે કે પૂર્ણા ભાગથી વધારે છે? તો કે તમે જોઈ શકો છો કે લાલ રંગ છે એ અડધા ભાગને પણ કે પૂર્ણા ભાગથી વધારે છે. શેનાથી વધારે છે? પૂર્ણા ભાગથી વધારે છે. હવે આપણે તેને લખવું હોય તો તેને કેવી રીતે લખી શકીએ? તો કે આપણે અહીં ચાર ભાગ પાડીએ, આ રાષ્ટ્રધ્વજના ચાર ભાગ પાડીએ, તો એમાંથી આપણે લાલ રંગ કેટલા ભાગમાં છે, તો કે ત્રણ ભાગમાં છે. તો આને ત્રણ ચતુર્થાંશ છે એ લખી શકાય. આપણે આગળ જોઈએ તો કે તેમાં 51 નંબર પેજ ઉપર જુઓ, તો કે તેમાં શોધી કાઢો તમે જેટલા ધ્વજ મેળવી શકો છો તેટલા એકઠા કરવાના છે. તો કે વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા ધ્વજ મેળવી શકો છો તેટલા ધ્વજ તમારે ભેગા કરવાના છે, અને કેટલાક ધ્વજ ત્રણ રંગના હોય તેવા જ તમારે ધ્વજ શોધવાના છે. હવે ધ્વજમાં ત્રણેય રંગો સમાન છે તે જોવાના છે. તો તેવી જ રીતે આપણને નીચે એક છે ગણિત ક્લબ આપેલો છે, જે તમારા પાના નંબર 51 ઉપર આપેલો છે. તો તેમાં તમને કીધું છે કે ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવી રીતે ગણિત ક્લબ આપેલો છે, તો કે અહીં તમને લાલ રંગ કરેલો છે, લીલો રંગ કરેલો છે, પીળો રંગ કરેલો છે, વાદળી રંગ કરેલો છે અને લાલ રંગ કરેલો છે. તો અહીં તમને કીધું છે કે લાલ રંગ કેટલામાં ભાગમાં છે, તો અહીં કુલ ભાગ પહેલાં આપણે જોઈએ તો કે 1, 2, 3, 4 ને 5. તો કે કુલ ભાગ કેટલા આપેલા છે, તો કે કુલ ભાગ આપણને 5 આપેલા છે. તો કે તેમાંથી લાલ રંગ 1 અને 2 ભાગમાં આપેલો છે, તો આપણે લખીશું અહીં લાલ રંગ કેટલા ભાગમાં છે, તો કે 2/5 ભાગમાં છે. પછી લીલો રંગ કેટલા ભાગમાં છે, તો તમે અહીં જોઈ શકો છો તો કે લીલો રંગ છે એ એક જ ભાગમાં આપેલો છે, તો આપણે અહીં લખીશું 1/5. તો આવી રીતે તમે પૂર્ણાંક સંખ્યા લખવાની છે. પછી તમને આગળ આપેલું છે તો કે જાદુઈ ભમરડો બનાવવાનો છે. આ એક તમારે પ્રવૃત્તિ કરવાની છે. તો કે તમારે પ્રવૃત્તિમાં શું કરવાનું છે, તો કે તમારે છે એક ચોપડાનું પાનું લેવાનું છે, તો કે તે પાનું છે તેમાં 3 સેમી ત્રિજ્યાવાળું શું બનાવવાનું છે, વર્તુળ બનાવવાનું છે. હવે વર્તુળના છે એ આવી રીતે 8 સરખા ભાગ કરવાના છે. હવે તેમાં તમને શું કીધું છે, તો કે તેમાં તમારે 2/8 ભાગમાં લાલ રંગ કરવાનો છે. કયો રંગ કરવાનો છે, લાલ રંગ કરવાનો છે. તો અહીંયા આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 કુલ કેટલા ભાગ છે,
આઠ, આઠ માંથી ફક્ત બે જ ભાગમાં, તો કે આ એક અન્યા બે, બે ભાગમાં કેવો રંગ કરવાનો છે, તો કે બે ભાગમાં તમારે લાલ રંગ કરવાનો છે. પછી અહીં તમને કીધું છે તો કે એક અષ્ટમાંશ ભાગમાં કેવો રંગ કીધો છે, નારંગી રંગ કરવાનો છે, તો કે તમારે એક જ ભાગમાં કેવો રંગ કરવાનો છે, તો કે નારંગી રંગ કરવાનો છે. અને એક અષ્ટમાંશ ભાગમાં કેવો રંગ કરવાનો છે, પીળો રંગ કરવાનો છે. તો તમારે છે મેં અહીં નામ લખ્યા છે, ત્યાં તમારે શું કરવાનું છે, તમારે રંગ પૂરવાનો છે. હવે જે બાકી રહે છે ખાલી તેમાં તમારે મનપસંદ રંગ કરવાનો છે, તેમજ તમારે આ પ્રવૃત્તિ છે એ તમારે બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ભાગ અને પૂર્ણમાં જેટલી આપણે થિયરી શીખ્યા છે તે થિયરી તમારે તમારા ગણિતની નોટબુકમાં લખવાની છે.